ક્રાંતિજ નગરમાં સિંધી સમાજના ભાઈ બહેનોએ શરદ પૂર્ણિમાની દબદબાભેર કરેલ ઉજવણી. યુવક યુવતીઓએ રાસ ગરબાથી જમાવી રમઝટ. ક્રાંતિજ નગરમાં રહેતા સિંધી સમાજના ઉત્સવપ્રેમી લોકો દ્વારા શરદ પૂનમની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. ક્રાંતિજ શહેરમાં વસતા સિંધી સમાજના ઉત્સવપ્રેમી અને ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રથમવાર શરદ પૂનમની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉલ્લાસભેર કરવામાં આવી હતી. આ તબક્કે તરોદ તેમજ સલાલ ગામમાં રહેતા સમાજના ભાઈ બહેનોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. શરદ પૂનમની રઢિયારી રાતે શ્રી રાંદલ મહાકાળી મંદિરના વિશાળ શેડની નીચે ડીજે સાઉન્ડના સથવારે સિંધી સમાજના ભાઈ બહેનોએ માતાજીની આરતી ગાઈને રાસ ગરબાના કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. ક્રાંતિજ નગરના આમ તો સમાજની જનસંખ્યા માત્ર 200 વ્યક્તિની છે, પરંતુ દરેક ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી હરીભરીને આનંદ અને ઉત્સાહભેર વાતાવરણમાં કરવામાં આવે છે. શરદ પૂનમની શીતળ અને આહલાદક રાત્રિએ સંગીતના સથવારે યુવક યુવતીઓ તેમજ બાળકો રાસ ગરબામાં જાણે કે લીન થઈ ગયા હતા. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બનેલા યુવક યુવતીઓ તેમજ નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રાંતિજ સિંધી પંચાયતના મુખી ધરમદાસ ટેકવાણી, જમનાદાસ નરસિંગાણી તેમજ દરેક પરિવારના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તાજેતરમાં ઉત્તર ગુજરાત સિંધી સમાજના ઉપપ્રમુખ તરીકે વરાયેલા મનોજકુમાર નરસિંગાણીએ ઉત્સવની ઉજવણી માટે સમાજના લોકોને પ્રેરિત કર્યા હતા. તલોદ સિંધી સમાજના અગ્રણી શ્રી ચંદભાઈ પબેરજા, કિરણભાઈ રામભાઈ તેમજ સલાલના મહેશભાઈ પરિવાર તેમજ પ્રાંતિજના લગભગ તમામ પરિવારના લોકો આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યુવક યુવતીઓએ તેમજ બાળકો અને ખેલૈયાઓ વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી હતી. એક્શન ટ્રેડિશનલ ડ્રેસ તેમજ એક્ટિવિટી નિહારીને નરેશ પબેજાએ નિર્ણાયક તરીકે સેવા આપીને ચુનંદા ખેલૈયાઓને પસંદ કર્યા હતા. સમાજના અગ્રણીઓ તેમજ યુવા પાંખના સભ્યોએ વિજેતાઓને વિવિધ ઇનામો અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. અને અત્રે ઉલ્લેખનીય છે કે સિંધી સમાજ દ્વારા પ્રથમવાર જ આ પ્રકારે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત અલ્પાહાર તેમજ દૂધ પૌવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમાજના તમામ આગેવાનો તેમજ યુવા પાંખના સભ્યોએ ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.